या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। नमस्कार दोस्तों, हूँ छु खुशी जोशी। मित्रों, तमे तो जाणो ज छो कि नवरात्रि एक एवो त्यौहार छे कि जेना छेल्ला दिवसे आपणे सौ बीजी नवरात्रिनी राह जोता होईए छीए। अने तमे ए पण जाणो छो कि आखी दुनियामां नृत्यनो सौथी लांबो उत्सव होय तो ए छे नवरात्रि। पण आ वखत आपणे गरबा नहीं रमी शकीए, परंतु माताजीनी आराधना तो जरूर करी शकीए ने। तो आवो आपणे नवे नव दुर्गानी आराधना करिए, उपासना करिए, पूजा करिए अने शक्तिनी भक्ति करिए। वंदे वाक्छित लाभाय चंद्रार्धकृत शेखराम वृषारूढ़ाम शूलधराम शैलपुत्री यशस्विनी। नवरात्रिना प्रथम दिवसे नवदुर्गाना शैलपुत्री स्वरूपनी पूजा आराधना थाय छे। शैल एटले पर्वत अने आ पर्वत पुत्री एटले नवदुर्गानो प्रथम स्वरूप जे पार्वती तेमज हेमवती स्वरूपे पण प्रसिद्ध छे। मार्कंडेय पुराणमां आ हिमालय पुत्री एटले के शैलपुत्रीने प्रथम स्थान आप्युं छे। हिमालयने त्यां पुत्री रूपे अवतरित आ शैलपुत्री वृषभ पर बिराजित छे, जेमना जमणा हाथमां त्रिशूळ अने डाबा हाथमां कमळ पुष्प शोभायमान छे। तो आ छे नवदुर्गાઓની प्रथम दुर्गा, जेमनी उपासना आसो सुद એકમના દિવસે થાય છે। તો આવો નવરાત્રિના પહેલા જ દિવસને આપણે વધારે ભક્તિમય બનાવીએ અને જાણીએ કે શૈલપુત્રી માની ઉત્પત્તિ કેવી રીતે થઈ। પૂર્વજન્મમાં તેઓ દક્ષ પ્રજાપતિના પુત્રી રૂપે અવતર્યા હતા, તે સમયે તેમનું નામ સતી હતું। તેમના લગ્ન શંકર ભગવાન સાથે થયેલા। એક દિવસ દક્ષ રાજે એક મહાયજ્ઞ રાખ્યો જેમાં બધા જ દેવતાઓને આમંત્રણ આપ્યું, પરંતુ શંકર ભગવાન એટલે કે તેમના જમાઈ અને તેમની પુત્રી સતીને આમંત્રણ ન આપ્યું, તેમજ યજ્ઞનો ફળ ભાગ પણ ન આપ્યો। જ્યારે સતીને પોતાના પિયરમાં યજ્ઞ હોવાની જાણ થઈ ત્યારે તે પોતાના પરિવાર એટલે કે માતા પિતા બહેનો જેમને મળવાની તેને ઈચ્છા થઈ, પણ શંકર ભગવાને તેને ત્યાં જવાની ના પાડી દીધી। પણ સતી માન્યા જ નહીં, છેવટે શંકર ભગવાને તેમને પિયરમાં જવાની રજા આપી। સતી જ્યારે ત્યાં જાય છે ત્યારે કોઈ જ તેમને આદર સત્કાર નથી આપતું, માત્ર ને માત્ર તેમની માતા જ તેમને આદર સત્કાર આપે છે। જ્યારે તેમના પિતા બહેનો અન્ય લોકો તેને કડવા વચનો કહે છે, તેને ઘણું જ દુઃખ થાય છે, પરંતુ સતીને એ વાતનું દુઃખ વધારે હોય છે કે ત્યાં તેમના પતિ એટલે કે શંકર ભગવાન વિશે પણ તિરસ્કાર ભાવ હતો। સતીના પિતાએ તેમને ઘણા જ કડવા વચનો કહ્યા હતા। પોતાના પતિની વાત ન માનવાથી સતીને ઘણું જ દુઃખ થયું અને તે પોતાના પતિનું આટલું બધું અપમાન સહન ન કરી શકી અને છેવટે જ્યાં ત્યાં યજ્ઞ ચાલતું હતું ત્યાં યોગાગ્નિમાં પોતાનું શરીર બાળીને ભસ્મ કરી લીધું। જ્યારે આ વાતની જાણ શંકર ભગવાનને થઈ ત્યારે તેઓ ઘણા જ ક્રોધે ભરાયા અને પોતાના ગણોને યજ્ઞનો ધ્વંસ કરવા મોકલી દીધા। ગણોએ યજ્ઞનો ધ્વંસ કર્યો। એ જ સતીએ બીજા જન્મમાં હિમાલય પુત્રી એટલે કે શૈલપુત્રીના રૂપમાં જન્મ લીધો। યા દેવી સર્વભૂતેષુ શૈલપુત્રી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ। યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ।